जय श्री स्वामीनारायण। आजे आपणे सांभळ्युं छे के चैतन्यानंद स्वामी हता जे महाराज वक्ते नंदपंक्तिना संत हता, ते कोनो अवतार हता? तो आवो सांभळीए। વાત છે ગામ ગઢપુરની। એક વખત મહારાજ ઉનાળાની ઋતુમાં આંબલીવાળા વાડામાં સૂતા હતા અને ત્યાં ગરમી હોવાને કારણે પાણી છાંટ્યું હતું। પોર દિવસ ચડ્યો હતો। તે વખત ચૈતન્યાનંદ સ્વામી આવી મહારાજને કહે છે મહારાજની પૂજા કરવી છે। પછી મહારાજે ત્યાં બોલાવ્યા, ત્યાં તેમના મંડળના સાધુ સહિત આવ્યા। महाराज ने सर्वे अंगे चंदन चर्ज्यू अने फूलनी सुथरणी पेरावी, फूलनो वाघो पेराव्या, माथे फूलनी टोपी पेरावी, कानने विषे गुच्छ खोसिया, मस्तकने विषे तोरा खोसिया अने फूलनी चादर ओढ़ाड़ी महाराजना चरणारविंद पोताना हृदयने विषे लीधा। भाल देशमांथी घऊना पोक लाव्या हता, कारण के स्वामी भाल देशमांथी विचरण करीने पोताना संत मंडल सहित महाराजना दर्शन करवा गढ़पुर आव्या हता। ते जे घऊनो पोक लाव्या हता ते महाराज आगळ मूक्यो, धूप करी आरती करी महाराजने मळ्या। एज प्रमाणे तेमना मंडळना साधुए पण महाराजनी पूजा करी चरणारविंद लीधा। पछी महाराजे चैतन्यानंद स्वामीने आसन उपर बेसाड्या ने पछी पोताने हाथे हार पहेराव्यो। पछी महाराजे पोताने पहेरवानुं धोत्युं, પાગ, ચાદર અને એક વાકાનેરનો કાળા છેડાનો ખેસ તથા પોતાની ચાખડીઓ ચૈતન્યાનંદ સ્વામીને આપી તે પોતે ઊભા થઈ માથે ચડાવી લીધું। તે વખતે એવું હતું કે શ્રીજી મહારાજ રૂમાલમાં બધા જ સંતોને અને હરિભક્તોને ચરણારવિંદ પાડી આપતા હતા, એટલે સ્વામીએ મહારાજને વિનંતી કરી એટલે ચરણારવિંદ ચંદનના તથા લાલ રંગના પાડી આપ્યા ને મહારાજ સ્વામી ઉપર ઘણું પ્રસન્ન થયા। તે વખતે મૂળજી બ્રહ્મચારી આવ્યા અને મહારાજને થાળ તૈયાર થઈ ગયો હતો, તેથી થાળ જમાડવા લઈ ગયા। મહારાજે થાળ જમી સ્વામીને એટલે કે ચૈતન્યાનંદ સ્વામીને પ્રસાદી આપી અને બીજો જમવાનો વધુ સામાન મંગાવી સ્વામી તથા સ્વામીના સાધુને જમાડ્યા અને પછી એમ બોલ્યા છે, આ સાધુ તો ગુરુ દત્તાત્રેય જેવા મહા સમર્થ છે અને તેનો જ અવતાર છે। એવી રીતે શ્રીજી મહારાજ પોતાના મુખથી જ ચૈતન્યાનંદ સ્વામી કોનો અવતાર છે તેનો ઉલ્લેખ કર્યો છે। આવું આ મહ અદ્ભુત ચરિત્ર શ્રીજી મહારાજે કર્યું છે। જે આ વાત શ્રીજી મહારાજના ચરિત્રો ગઢપુરની લીલા પરમ ચૈતન્યાનંદ સ્વામી કૃત ગ્રંથમાંથી લેવામાં આવી છે। જય શ્રી સ્વામિનારાયણ।